નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના લેક્ચરમાં ખાલી જગ્યા જોઈ હતી, હવે એ જ વાર્તાના આધારે આપણે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાંચોને લખો. આપણને ત્યાં વાક્ય આપેલા છે, હવે એને આપણે આડાઅવળા છે વ્યવસ્થિત અને વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે ચાંચ કાગડા એ ગોળી કુંજામાં. તો આપણે ઊંડાઈ કરીને જાજો જવાબ લખું છું. પ્રશ્ન અહીં આપેલો છે ચાંચ કાગડા એ ગોળી કુંજામાં, તો ત્યાં શું આવશે? કાગડા એ કુંજામાં ચાંચ ગોળી. ત્યારબાદ છે બીજું, ફેનિયા નીચેથી કાગડા એ કાકડા. કુંજામાં કાકરા કાગડાએ નાખ્યા, તો ત્યાં આવશે કાગડાએ નાખ્યા નંબર ચાર.
કુંજામાં પાણી ઊંચે આવ્યું. પછી કાગડાએ પાણી પીધું નંબર 6 અને કાગડો ઉડી ગયો નંબર 7. સૌથી પહેલું કાગડો પાણી શોધતો હતો એ વાક્ય છે એ તમારે અહીંયા સૌથી પહેલા લખવાનું છે. કાગડો પાણી શોધતો હતો એ અહીં લખવાનું. બીજું વાક્ય, કાગડાએ એક કુંજો જોયો, અહીંયા તમારે બીજામાં લખવાનું છે. પછી ત્રીજું, કુંજામાં પાણી ઓછું હતું એ અહીંયા નંબર 3 માં લખવાનું છે. ચોથું, કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા, અહીંયા 4 ની સામે તમારે એ વાક્ય લખવાનું થશે. પછી આ પાંચમું, કુંજામાં પાણી ઊંચે આવ્યું એ અહીંયા નંબર 5 સામે લખવાનું છે. પછી છે નંબર 6, કાગડાએ પાણી પીધું એ અહીંયા 6 માં લખવાનું છે. અને સાતમું છે, કાગડો ઉડી ગયો. હવે અહીંયા આવડા ક્રમ તમારે અહીંયા છે એ લખવાના રહેશે. અને આ અમે બધા પહેલો છે એ પહેલા ક્રમ સામે લખવાનો છે. આ રીતે યોગ્ય ક્રમમાં વાક્યને ગોઠવીને સામે લખવાના છે. હવે ત્યારબાદ છે ગીત ગાઓ. આટા પાટા ગીલી દંડા કાતો સંતા કુકડી સંતુ બેની ચાલો રમવા અમે બનાવીએ ટુકડી. લંગડીમાં હું સૌને પકડું ફાંફો રાખતી નીલમ આજે એની હુફાવી દઈએ ઉતારી એની ફિલ્મ. એક પગે લંગડી ના ફાવે આંબલી પીપળી રમીશું ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમશું. જો કોઈ તારી પાસે આવી કહેશે ચલ કલ્લાણી સેલાણી ચિંધીએ કહેજે પેલે ઘર ઘાણી રમતા ભમતા થાકી ને ને પરસે બે નાશું. પછી જઈને તળાવ કાંઠે ધબા ધમ ધુબાકો મારીશું. મમ્મી ને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી શંતુ બેન તો મારી સાથે રમવા રમતા થશે મોટી. હવે અહીંયા એક સુરસ એવું બાળગીત આપણે જોયું. હવે પાછળ આપણને ટેસ્ટ નંબર 9 ઉપર ગીતમાંથી શબ્દ શોધવાના છે. એમાં નીલમ શબ્દ આપ્યો છે તો એ નીલમ શબ્દની જગ્યાએ આપણે આ રીતના લખવાનું છે અને જોડીઓ બનાવવાનો છે. ગીતમાં જે રીતના આપ્યું છે એમ. પછી પેલે આપ્યું છે તો પેલે. પછી છે ગિલ્લી, તો આ રીતના ગિલ્લી લખવાનું છે. ત્યારબાદ ફિલમ, તો ફિલમ. પછી છે ધમ, તો ધ અને મ બનાવવાનું અડધો. પછી મમ્મી, તો મ અડધો જોડ્યો શબ્દ લખવાનો છે. હવે ત્યારબાદ નીચે આ શબ્દ તમારે લખવાના છે અહીંયા ઉપર પ્રશ્ન નંબર 11 માં. હવે છે પ્રશ્ન નંબર 12. હવે એમાં કીધું ઉદાહરણ મુજબ લખો અને વાંચો. એને પણ આપણે જોડીએ શબ્દ કીધા છે કાનમ, તો કાનમ. પછી છે નાગેશ. પછી છે માનવ. આવી રીતના જોડિયા શબ્દ એને કરવાના કીધા છે. લીલી. પછી છે પુષ્પી. પછી છે પૂનમ. બધાને અડધા અડધા અક્ષર બનાવી અને ત્યાં આ રીતના લખવાના રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 12 મુજબ તમારા 6 મિત્રોના નામ બોલો અને લખો. કોઈ બી 6 મિત્રોના તમારે નામ લખવાના છે. કેમ માનવ, નાગેશ, માનવ, નીલા, ખુશી અને પૂનમ આપ્યું છે એને આપણે આ રીતના બનાવ્યું છે. એવા રીતના તમારે અહીં તમારા કોઈ બી 6 મિત્રોનું નામ લખવાનું રહેશે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.